स्टूडेंट्स ज्ञान मंजरी मॉडर्न स्कूल में यूट्यूब चैनल में आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत करवामां आवे छे। बेटा लास्ट लेक्चर नी अंदर आपणे 2.4 शुरू कर्युं हतुं, एमां पहेलो बीजो पछी पांचमो दाखलो एवुं आपणे जोयुं हतुं अने नवमो ने दसमो दाखलो मैं तमने जाते आप्यो हतो, त्रीजो ने चौथो करावेलो नथी, बराबर छे। तो आजे आपणे दाखला नंबर 6.4 आपणी पाठ्यपुस्तकनो 2.4 दाखला नंबर 6 जोवानो छे। पहला मैं विचार्यू तू कि दाखलो तमने जाते आपू, पण आमां जे समीकरण बनावानुं छे बेटा ए खूब महत्वनुं छे। तो समीकरण बनावानुं आपणे जोवानुं छे। एक मढुली गाम छे, मढुली गाममां जमीननो एक लंबચોરસ જે ટુકડો છે એ શાળા બનાવવા માટે આપેલો છે। હવે લંબચોરસ એટલે તમને ખબર છે આવું થાય, હું નાનું એવું દોરું છું, બરાબર, આ લંબચોરસ છે આપણું, બરાબર છે। લંબચોરસ ટુકડો શાળા બનાવવા માટે આપેલ છે, પ્લોટની લંબાઈ 11:4 છે, એનો ગુણોત્તર તમને આપી દીધો છે 11:4, આ એનો શું આપ્યો છે બેટા, ગુણોત્તર આપેલો છે। અને આ પ્લોટની ફરતે વાડ બનાવવા માટે 100 મીટરના કેટલા રૂપિયા આપે છે તમને, 75,000નો ખર્ચ કરવો પડે છે। તો પહેલાં તો તમારે પ્લોટની શું શોધવાની છે બેટા, લંબાઈ અને પહોળાઈ। પહેલામ પહેલી તો આપણે એક વસ્તુ ખબર છે કે અહીંયા તમને શું આપી દીધો છે, ગુણોત્તર એટલે કે લંબાઈ અને પહોળાઈ, બરાબર છે। તો લંબાઈ 11:4 છે એટલે કે 11x અને જેમ કેટલા x થાય બેટા, 4x, બરાબર। પછી લંબાઈ અને પહોળાઈ તમને કહું જે, બરાબર, જેમ આપ્યું હોય એટલે આપણે દાખલામાં એ બહુ સરળ થઈ જાય, 11:4 એટલે કે 11x અને 4x। હવે આપણને લંબચોરસ છે એ ખબર છે કે લંબચોરસની શું શોધવી પડે બેટા, પરિમિતિ, બરાબર। લંબચોરસની પરિમિતિ સૂત્ર તમને બધાને આવડે છે, 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર છે। હવે આમાં જે પહેલું છે એ એની શું છે બેટા, લંબાઈ, આ જે છે 11 એ એની શું છે બેટા, લંબાઈ, અને આ એની શું છે બેટા, પહોળાઈ, બરાબર છે। મેં તમને લખાવ્યું હતું 11:4 આપ્યું છે એનો મતલબ કે 11x અને 4x, જે પહેલું છે એ લંબાઈ છે અને બીજી છે એ શું છે બેટા, એની પહોળાઈ। ચલો હવે તમે સૂત્રની અંદર મૂકી દો તો 2 ના 2, લંબાઈ કેટલી આપી છે બેટા 11x અને પહોળાઈ કેટલી આપી છે બેટા 4x, બરાબર। તો 2 ના 2, 11 ને 4 કેટલા થાય બેટા, 15x થાય, 15 અને આ બંને વચ્ચે કોઈ નિશાની નથી, એનો મતલબ શું થાય બેટા, ગુણાકાર, તો કે 15 દુ 30x, એટલે લંબચોરસની પરિમિતિ કેટલી આવી ગઈ, તો કે તમે કહી શકો કે કેટલા x આવી ગયા બેટા, 30x। હવે આગળ તમને શું કીધું છે, તમે જુઓ કે લંબચોરસની વાડ તમારે ફરતે કરવી હોય તો 1 મીટરના કેટલા રૂપિયા છે તમારે, 100 રૂપિયા, તો આપણે તો એના કેટલા કેટલા શોધ્યા, તો કે 30 મીટરના કેટલા, અહીંયા તમારે લખવું પડે કે 1 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલા રૂપિયા આપે બેટા, 100 રૂપિયા। તો આપણે આપણી પાસે તો કેટલા મીટર છે, 30x મીટર, વાડ કરવાનો ખર્ચ બરાબર કેટલો, એટલે કે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કરીએ છીએ, પછી આપણને ખબર છે કે આપણે આનો ક્રોસ ગુણાકાર કરતા હોઈએ છીએ, બરાબર છે। તો અહીંયા ઘડી તમે કરી શકો કે 100 × 30x, 100 × 30x, અને 1 છે એ છેદમાં આવે, એમાં તમે લખો તોય ચાલે ને ન લખો તો પણ ચાલે, એટલે કે તમારો કેટલો આવી ગયો, 300x, એટલે કે 30 મીટર વાડ કરવાનો ખર્ચ તમારે કેટલા રૂપિયા ચૂકવવા પડે, 300x। હવે તમને આગળ શું કીધું છે, બરાબર છે, તો કે છે કે કુલ વાડ કરવાનો ખર્ચ કેટલા રૂપિયા થાય છે, 100 × 30 એટલે 3000 થાય બેટા, સોરી, બરાબર, 3000x। હવે તમને શું કીધું છે કે કુલ વાડ કરવાનો ખર્ચ તો 75,000 રૂપિયા છે, કેટલા રૂપિયા છે બેટા, 75,000 રૂપિયા, એટલે તમને ખબર પડી ગઈ છે કે તમારે 300 મીટર જ્યારે તમારે વાડ છે 300 મીટર, તો એનો ખર્ચ કેટલો થશે। હવે જુઓ તો બેટા તમને સમાય એવું નથી, બરાબર છે, એટલે હું સાઈડમાં લખું છું, પણ તમારે સાઈડમાં લખવાનું નહીં, તમારે સીધું જ લખવાનું બેટા। જો 300x છે એનો ખર્ચ કેટલા રૂપિયા થાય છે બેટા, 75,000, તો કે x આ ગુણાકાર છે, આ બાજુ જશે તો શું થઈ જશે બેટા, ભાગાકાર, 3000, બરાબર, છેદમાં કેટલા છે બેટા, 3000, 1, 2 ને 3, 1, 2 ને 3, બરાબર, છેદ ઉડે 25 તેરી 75,
पच्चीस एका पच्चीस, पच्चीस दो पचास ने पच्चीस तेरी पंचोतेर, एट्ले कि तमारी पासे आवी गयुं के एक्स बराबर तमारे केटला मळी गया, तमने पच्चीस मळी जाय छे। हवे तमने खबर छे कि एनी लंबाई अने पहोळाई, तो एनी लंबाई केटली हती आपणी पासे छे ते, लंबाई बराबर केटला एक्स छे बेटा, अगियार एक्स, अगियारना अगियार, अने एक्स बराबर आपणे केटला मूकशुं तो के पच्चीस, બરાબર। હવે પચીસ ગુણ્યા તમારે અગિયાર કરો ને પચીસ દાન બસો ને પચાસ, એટલે કે એમાં પચીસ ઉમેરો દો એટલે બસો ને પંચોતેર, કેટલા મીટર આવે? બસો ને પંચોતેર મીટર। આ મેં કાંઈ કર્યું નથી, માત્ર ગુણાકાર કર્યો છે। અને પછી વાત કરી છે પહોળાઈની, તો પહોળાઈ તમને ખબર છે કેટલા એક્સ છે બેટા? ચાર એક્સ, તો ચાર ગુણ્યા પચીસ એટલે પચીસ ચોક સો એક્સ, બરાબર। હવે તમને એની લંબાઈ પણ મળી ગઈ અને તમને એની પહોળાઈ પણ મળી જાય છે। લંબાઈ એની કેટલી મળી? તો કે એની લંબાઈ તમને મળી છે બસો ને પંચોતેર, અને એની પહોળાઈ તમને કેટલી મળી? તો કે સો મળી ગઈ ને, બરાબર। ફરીથી દાખલો હું તમને સમજાવું છું બેટા। વાત કરી છે એક લંબચોરસ, એક ગામ હતું એમાં સ્કૂલ બનાવવા માટે લંબચોરસ જગ્યા મળી, એની તમને પરિમિતિ આપી દીધી। કેટલી આપી બેટા? અગિયાર જેમ ચાર, એટલે કે અગિયાર એક્સ અને ચાર એક્સ, એટલે લંબાઈ અને પહોળાઈ। પહેલું તો તમને બધાને પરિમિતિનું સૂત્ર ખબર હોય, લંબચોરસની પરિમિતિ બે લંબાઈ વત્તા પહોળાઈ। હવે જો ચોરસની પરિમિતિ કીધી હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ, એ શું થાય? ક્ષેત્રફળની પહોળાઈની પરિમિતિ કીધી છે તો ચાર ગુણ્યા લંબાઈ, એ સૂત્ર પણ હું તમને હમણાં લખાવી દઉં છું। જો બેટા ચોરસની પરિમિતિ તો ચાર ગુણ્યા લંબાઈ, લંબચોરસની પરિમિતિ બે પછી કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, ચોરસનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા લંબાઈ, અને લંબ ચોરસનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર છે। આ સૂત્ર છે જે નાના ધોરણમાં પણ તમે શીખ્યા છો, બે લંબાઈ વત્તા પહોળાઈ એટલે અગિયાર એક્સ વત્તા ચાર એક્સ, એટલે અગિયાર ને ચાર બેટા પંદર, ને પંદર દુ ત્રીસ, એટલે એની તમને પરિમિતિ મળી ગઈ છે ત્રીસ એક્સ। હવે કીધું છે એક મીટર વાડ કરવો હોય તો ખર્ચ સો રૂપિયા છે, તો આપણે તો ત્રીસ એક્સ મીટર શોધ્યો, તો ત્રીસ એક્સ મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર કેટલો? ક્રોસ ગુણાકાર સો ગુણ્યા ત્રીસ એક્સ, એટલે સો ગુણ્યા ત્રીસ કરો એટલે ત્રણ હજાર એક્સ આવી ગયા, બરાબર છે। હવે નીચે તમને કદાચ દેખાતું નહીં હોય એટલે મેં સાઈડમાં લખ્યું, તમારે નીચે જ લખવાનું। ત્રણ હજાર એક્સ હોય તો કુલ કેટલા મળે છે? તો કે પંચોતેર હજાર, એક્સની જ કિંમત આપણે શોધવાની છે, ગુણાકાર છે આ બાજુ જશે તો ભાગાકાર, ત્રણ મીંડા ઉડી ગયા, પચીસ તેરી પંચોતેર, એક્સ બરાબર કેટલા મળી ગયા? પચીસ। હવે આ જે છે એમાં એક્સની તમે શું મૂકી દો છો કિંમત? લંબાઈમાં અગિયાર ગુણ્યા એક્સ એટલે પચીસ ગુણ્યા અગિયાર એટલે બસો પંચોતેર, ને પહોળાઈમાં ચાર ગુણ્યા એક્સ એટલે પચીસ ચોકસો, અને પછી એનો જવાબ લખ્યો આપણને લંબાઈ કેટલી મળી? તો કે બસો ને પંચોતેર મીટર અને પહોળાઈ સો મીટર, બરાબર છે। ચલો વ્યવસ્થિત રીતે તમે દાખલો લખી નાખો, પછી આપણે આગળનો દાખલો જોઈ લઈએ। દેખાતું નથી એટલે મેં થોડો કેમેરાને મૂવ કર્યો છે, બરાબર। પચીસ ગુણ્યા ચાર એટલે પચીસ ચોક સો। ચલો હવે તમને લખાઈ ગયું છે, હવે આપણે આગળનો દાખલો જોઈ લઈએ। હવે આપણે જોશું દાખલા નંબર સાત બેટા। તમે તમારી ટેક્સ્ટબુકમાંથી રકમ સો ટકા લખજો, બરાબર છે। અત્યારે તમને રકમ લખવાનો ટાઈમ નહીં રહેતો હોય, ભલે અત્યારે રકમ લખવાની તમને ટાઈમ ન રહે, તમારે જગ્યા મૂકી દેવાની, પણ રકમ લખી અને જ્યારે હું દાખલામાં તમને રકમ સમજાવું છું ત્યારે તમે તમારી ટેક્સ્ટબુક સામે રાખજો કે જેથી તમને તકલીફ પડે નહીં। ચલો હવે ટેક્સ્ટબુકમાં તમને કીધું છે હસન નામનો એક છોકરો છે, એ ગણવેશ, ગણવેશ એટલે તમારો સ્કૂલ ડ્રેસ, ગણવેશ એટલે તમારો સ્કૂલ ડ્રેસ, એ ખરીદવા એનું કાપડ ખરીદે છે। શર્ટ માટે જે કાપડ ખરીદે છે એનો ભાવ કેટલા રૂપિયા છે બેટા? પચાસ રૂપિયા। અને પાટલૂન, પાટલૂન એટલે કે પેન્ટ, પેન્ટ માટેનું જે શર્ટ, પેન્ટનું જે કાપડ ખરીદે છે એનો ભાવ કેટલા રૂપિયા છે? નેવું રૂપિયા। શર્ટ માટે તે ત્રણ મીટર કાપડ માટે, શર્ટ કેટલા મીટરનું? ત્રણ મીટર કાપડ માટે એ કેટલા રૂપિયા? અને પાટલૂન માટે કેટલું ખરીદે છે? તો કે બે મીટર કાપડ, તો આ કાપડ અનુક્રમે 12% અને 10% નફા સાથે વેચે છે, અને તેને કુલ કેટલા મળે છે? તો કે 36,600 રૂપિયા મળે છે, તો તેણે પાટલૂન માટે કેટલું કાપડ ખરીદ્યું હશે? હવે તમે જોઈ લો, આમાં તમારે ખાસ સમજવાનું છે, હવે હું તમને રકમ વાંચતી જઉં છું અને સમજાવતી જઉં છું। જો બેટા પહેલાં તો હસન નામનો છોકરો છે એ ત્રણ મીટર પાટલૂનનું
બે મીટર કાપડ ખરીદે છે શર્ટનું 3 મીટર અને પાટલું એટલે કે પેન્ટનું કેટલું કાપડ ખરીદે છે 2 મીટર કાપડ ખરીદે એટલે તમને એટલી ખબર પડી જાય કે 3:2 થાય બરાબર એટલે કાપડની ખરીદીનો ગુણોત્તર એનો કેટલો થયો બેટા 3:2 પછી કે છે પાટલુંના કાપડની ખરીદ કિંમત હવે એ પેન્ટ માટે કેટલું ખરીદે છે અને શર્ટ માટે એ કેટલા મીટર તો કે 2×90 કેમ કે 1 મીટરનો ખર્ચ કેટલા રૂપિયા છે 90 તો કે 90 દુ 180 અને શર્ટનું 3 મીટર ખરીદે છે ને તો 3×શર્ટના કાપડની કિંમત 50 રૂપિયા એટલે 150 હવે નફાથી વેચે છે સેનાથી વેચે છે નફાથી એટલે 100 રૂપિયા કિંમત ધારો અને 10% નફો એટલે 110 રૂપિયાનું છે 110×100×80 કરવાના અને શર્ટનું પણ એટલા જ 12%થી કેટલાથી વેચે છે બાપા 12%થી એટલે 100 એ 12 રૂપિયા એટલે કે 112 એના છેદમાં 100×જે તમે શોધ્યું છે તે બરાબર છે તો ચાલો હવે હું શરૂ કરું છું હસને જો આ મોટો દાખલો હતો ને એટલે જ બાકી રાખ્યો હતો હસને શર્ટનું કાપડ અને પાટલું એટલે પેન્ટ થાય બેટા અને પાટલુંનું કાપડ હવે શર્ટનું કાપડ એ કેટલા મીટર ખરીદે છે તો કે 3 મીટર અને પાટલુંનું કેટલા મીટર તો કે 2 મીટર એટલે કે તમે કહી શકો કે 3:2 એટલે કે 3x અને કેટલા x થાય બેટા 2x જેમ આવે ત્યારે તમે આ રીતે રાખી શકો બરાબર પછી તમને આગળ એ લોકો એવું કીધું છે કે પાટલુંના કાપડની ખરીદ કિંમત કેટલા રૂપિયા છે તો કે 90 રૂપિયા કેટલા રૂપિયા છે 90 પાટલુંના કાપડની ખરીદ કિંમત બરાબર કેટલા રૂપિયા છે તો કે 90 રૂપિયા હવે પાટલુંનું કાપડ કેટલું છે તો કે 2x×  કેટલા રૂપિયા છે 90 રૂપિયા એટલે પાટલુંની કિંમત તમારે કેટલા રૂપિયા થાય 180x રૂપિયા એવી રીતે થશે 180x પછી કોની વાત કરે છે તો કે શર્ટનું કાપડ એની ખરીદ કિંમત બેટા કેટલા રૂપિયા છે 50 રૂપિયા તો હવે કોની વાત કરવાની શર્ટના કાપડની ખરીદ કિંમત શર્ટ કેટલું છે તો કે 3x×  કેટલા રૂપિયા છે 50 રૂપિયા એટલે તમને અહીંયા ખબર હોય 50×150 રૂપિયા બરાબર હવે આગળ જુઓ એટલું આપી દીધા પછી આગળ એમ કે છે કે પાટલુંનું કાપડ 10% નફાથી વેચે છે પાટલુંનું કાપડ 10% નફો કેટલા ટકા બેટા 10% નફો ચાલો હવે અહીંયા જોઈ લેજો બરાબર ધારો કે નફો કેટલા ધારો કે કિંમત કેટલા રૂપિયા છે ધારો કે કિંમત 100 રૂપિયા છે કેટલા રૂપિયા છે બેટા 100 રૂપિયા છે એના ઉપર 10% નફો 10% શું ચડાવે છે એ નફો એટલે હવે એની કિંમત કેટલા રૂપિયા થઈ 110 રૂપિયા કેટલા રૂપિયા થઈ જાય છે બેટા 110 રૂપિયા બરાબર છે હવે તમારે એની માટે પાટલુંનું બધું જોઈ લેવું પડે તો તમે કહી શકો બરાબર છે કે 110 રૂપિયા છેદમાં 100 × પાટલુંનું કેટલું હતું તો કે 180x ચલો હવે છેદ ઉડતા હોય તમે ઉડાડી દો 1 મીંડું ગયું 11×  તમારે કેટલા થશે બેટા 11×18 થશે એટલે તમારું આવશે 198x કેટલા એક્સ આવશે બેટા 198x જો આ બધું હું તમને ફરીથી સમજાવીશ હવે કોની વાત કરવાની આવી રીતે શર્ટના કાપડ ઉપર કેટલો નફો ચડાવે છે તો કે 12% કેટલા ટકા ચડાવે છે 12% એટલે આમાં પણ આપણે ધારી લઈએ કે ધારો કે શર્ટની કિંમત કેટલા રૂપિયા છે બેટા 100 રૂપિયા તો એના તમે 12% નફો છે એટલે કેટલા કરવાના 12 એટલે 112 રૂપિયા કિંમત થઈ ગઈ કેટલા રૂપિયા થઈ ગઈ 112 હવે સેમ પોઝિશન આમાં પણ આવશે 112 રૂપિયા હોય તો 100 બરાબર તો અહીંયા કેટલા આવ્યા હતા 150x ચલો હવે છેદ ઉડે છે એ તમે છેદ ઉડાડો 1 મીંડું ગયું 1 મીંડું જો અહીંયા મીંડા ઉડી ગયા હતા પછી 11×18 કર્યા હતા બરાબર છે હવે અહીંયા ઘડી તમે જોવો તો 112×15 કરશો 112×15 એટલે 168x છેદમાં કેટલા આવશે બેટા 10 1 મીંડું ગયું 1 મીંડું ગયું એટલે 168x આવશે કેટલા આવશે 168x હવે દાખલો વ્યવસ્થિત શરૂ થાય છે
बराबर है 168 एक्स। हवे कापड़नी कुल तमारे वेचाण किंमत जोवी पड़से, कीधु छे ने, अने रकम प्रमाणे एनी वेचाण किंमत केटली आपी छे 36,600 रुपया। केटली आपी छे 36,600 रुपया, आटलू लखी नाखो कारण के दाखलो मोटो छे, बोर्ड ऊपर समासे नहीं, अहींया बाजूमां तमने देखाय छे। ओके चलो थोड़ो फोन मूव करूँ तो तमे जोई शकशो बाजूनू, बराबर, जेथी मारो दाखलो पूर्ण थई जाय बेटा। चलो हवे अहींया घड़ी हूँ लखू छूँ, હવે તમે જોઈ લો કે કુલ ખરીદ કિંમત, કઈ કિંમત કરું છું બેટા, કુલ ખરીદ કિંમત, કુલ ખરીદ કિંમત એટલે કે પાટલૂનની અને શર્ટની બંનેની, તો કે 198x વત્તા 168x બંનેનો સરવાળો કરીએ આપણે તો કેટલો આવે છે, 168 અને 198 એટલે કે 366x આવશે। કેટલા એક્સ આવશે બેટા, 366x। હવે તમને ખબર પડી ગઈ તમારી કુલ ખરીદી કેટલી છે, તો કે 366x। તો એની માટે તમે કેટલા રૂપિયા આપો છો, તો કેટલા રૂપિયા આવે છે તમારે જુઓ તો 36,600 રૂપિયા કેટલા આવે છે બેટા, 36,600। 366x હોય તો તમારે કેટલી કિંમત ચૂકવવી પડે, 36,600 રૂપિયા। હવે આપણે તમને ખબર છે કઈ કિંમત શોધવાની છે, એક્સની, ગુણાકાર છે આ બાજુ જશે તો શું થઈ જશે બેટા, ભાગાકાર, તો 336 બરાબર છે। અવારે તમે ભાગાકાર એનો સાઈડમાં કરો કે 336 તો તમારો જવાબ આવશે, તમે જુઓ તો કેટલો જવાબ આવશે, 366 અને 36, 336 અહીંયા 336 નહીં, 366x છે, 366x બરાબર। આ 366 અને આ 366 વી આગ્યા તો શું વધ્યું, એક અને આ બે મીંડા, એટલે એક્સ બરાબર તમારી પાસે કેટલા રૂપિયા આવી ગયા, 100 રૂપિયા। જો કુલ ખરીદ કિંમત શોધવાની છે બેટા, આખો દાખલો ફરી રિપીટ કરી શકતે તોય કહું છું, આ શર્ટ તમારે કેટલું હતું, 198 એક્સ, અને પેન્ટ કેટલું હતું, એટલે પેન્ટ 198, શર્ટ 168, તો 198 વત્તા 168 કર્યા એટલે તમને કેટલા મળ્યા બેટા, 366। હવે 366 એક્સ હોય ત્યારે કિંમત કેટલા રૂપિયા છે, તો કે 36,600 રૂપિયા। તો આપણને ખબર છે આપણે શેની કિંમત શોધવાની છે બેટા, એક્સ, આ ગુણાકાર છે જે જમણી બાજુ જાય તો શું થઈ જાય બેટા, ભાગાકાર, 366 ઉડી ગયા એટલે 366 એકા 366 ને આ બે મીંડા વધ્યા થાય એટલે એક્સ બરાબર કેટલા આવી ગયા, તમારી પાસે 100 મળી જાય છે। હવે તમારે શું કરવાનું છે, તો કે કેટલું તમે શર્ટ ખરીદ્યું અને કેટલું તમે પેન્ટ ખરીદ્યું, બરાબર છે। હવે પાટલૂનનું કાપડ કેટલું હતું, પાટલૂન એટલે પેન્ટ, પાટલૂનના કાપડની કિંમત બરાબર છે, તો કે 2x હતી ને, 2x હતી તો x બરાબર તમે કેટલા મૂકો છો બેટા, 100 એટલે કેટલા રૂપિયા આવી ગયા તમારે, 200, કેટલા આવી ગયા, 200, એટલે કે 1 મીટર તમારે જો પાટલૂનનું કાપડ ખરીદવું હોય તો તમારે કેટલા રૂપિયા, 2 મીટર કાપડ ખરીદ્યું હોય તો તમારે કેટલા રૂપિયા આપવા પડે, 200 રૂપિયા। જો આવી રીતે તમને શર્ટની વાત કરી હોત, કોની વાત કરી હોત, 3 શર્ટની, તો અહીંયા 3x, તો 3 × 100 એટલે કેટલા રૂપિયા, 300, તો તમારે જે પેન્ટનું કાપડ છે એના 200 રૂપિયા આપવા પડે ને, શર્ટનું કાપડનું તમને શોધવાનું કીધું નથી, જો કીધું હોત તો તમારે એટલી કિંમત ચૂકવવી પડત, કેમ કે તમને આમાં એટલું જ કીધું છે કે પાટલૂન માટે કેટલું કાપડ ખરીદ્યું હશે, તો કે 200 મીટર કાપડ ખરીદ્યું હશે, 200 રૂપિયા નહીં, 200 મીટર કાપડ ખરીદ્યું હશે। ચલો હવે આ દાખલામાં મને ખ્યાલ છે 100% તમને થોડું કન્ફ્યુઝન હશે, જે હું ફરી તમને સમજાવતી જઈશ, ચોપડી અને બધું હાથમાં। ચલો હસન ગણવેશ એટલે સ્કૂલ ડ્રેસ માટે કાપડ ખરીદે છે। હવે સ્કૂલ ડ્રેસમાં તમને ખબર છે તમારે શર્ટ અને પેન્ટ બંને આવે, આ એમાં પેન્ટને એણે શું કીધું છે, પાટલૂન, અને ગણવેશ એટલે આપણો સ્કૂલ ડ્રેસ। હવે શર્ટના કાપડનો ભાવ કેટલા રૂપિયા કીધો છે, તો કે ક્યાં ગયો, 50 રૂપિયા, અને પેન્ટના કાપડનો ભાવ કેટલો કીધો છે, તો કે 90 રૂપિયા। શર્ટ માટે એ કેટલા મીટર ખરીદે છે, તો શર્ટ માટે તો 3 મીટર, તો 3x થઈ જાય, અને પેન્ટ માટે 2 મીટર એટલે 2x, એટલે 3:2x થઈ ગયું, બરાબર છે। હવે પહેલાં પાટલૂનનું ગણીએ તો કે 2, કેમ કે એમાં પહેલી કિંમત જો તમને પાટલૂનની 90 રૂપિયા છે, તો 90 × 180, હવે કોક એમ કહેશે કે હું પહેલાં શર્ટ લખું તો પણ ચાલે, અને શર્ટના કાપડની ખરીદ કિંમત તમને શોધવાની, તો આપણું શર્ટનું કેટલું છે બેટા, 3x × 50, એટલે 3×5 15, એટલે 150x।
હવે તમને એવું કીધું છે કે પાટલૂનનું જે તમે કાપડ ખરીદો છો ને બેટા, પાટલૂનનું જે તમે કાપડ ખરીદો છો એના ઉપર 10% નફો ચડાવવાનો. કેટલા ટકા? 10. ધારો કે એની કિંમત આપણે 100 વધારી લીધી, નફો 10% એટલે વત્તા 10 એટલે કેટલા થઈ ગયા બેટા? 110. હવે 110 હોય ત્યારે કિંમત 100 રૂપિયા, બરાબર. અને આ કોની વાત કરી હતી? પાટલૂનની. તો કેટલા છે? 180. એક મીંડું ગયું, એક મીંડું, અહીંયા એક, અહીંયા એક, 11 × 18 કરો એટલે કેટલા આવી જાય બેસા? 198 એક્સ આવી જાય, બરાબર. પછી આગળ વાત કરી છે કે શર્ટનું કાપડ, બરાબર. શર્ટના કાપડ ઉપર કેટલા ટકા નફો ચડે છે? તો કે 12%. ધારો કે 100 રૂપિયા કિંમત છે, તો 12% એટલે 112 રૂપિયા થઈ ગયા. 12 એટલે 100 વત્તા 12, એનું અહીંયા ઘડી કર્યું છે. 112 હોય ત્યારે 100, બરાબર. અને શર્ટની વાત છે તો શર્ટ કેટલા છે? 150. એક મીંડું ગયું બેટા, એક મીંડું. 112 × 15 કરો એટલે 1680 રૂપિયા, છેદમાં 10. એક મીંડું ગયું, એક મીંડું કટ કરી નાખ્યું એટલે આમાં કેટલા આવ્યા તમારે? 168 એક્સ. હવે કુલ ખરીદ કિંમત તમને કીધી છે, તો શર્ટની અને પેન્ટની બંનેની તમારે લેવી પડશે. તો કે 198 વત્તા 168 એટલે કેટલા આવી જાય બેટા? 366 એક્સ આવી જાય. કેટલા એક્સ આવી જાય? 366 એક્સ. હવે 366 એક્સ મીટર તમારે કાપડ ખરીદવું હોય ને બેટા, તો તમારે કેટલા રૂપિયા આપવા પડે છે? 36,600 રૂપિયા આપવા પડે છે. તો ગુણાકાર છે આ બાજુ ગયો, તો શું થઈ ગયો બેટા? ભાગાકાર. 366 × 366 અને આ 2 મીંડા એટલે 100 મીટર આવી ગયો. હવે પાટલૂનના કાપડ, પાટલૂનનું કાપડ કેટલા મીટર એનું પાટલૂનનું કાપડ તમે લીધું છે? પાટલૂનનું કાપડ તો કે 2 એક્સ અહીંયા છે ને તમારી પાસે, 2 એક્સ, તો 2 × 100 એટલે 200 મીટર થઈ ગયું. હવે તમને જો શર્ટનું કદાચ કીધું હોત તો, બરાબર, શર્ટનું કાપડ કો ટોટલ કેટલું ખરીદ્યું, તો તમે અહીંયા કરી શકો 3 એક્સ એટલે કે 3 × x એટલે 3 × x એટલે કેટલા આવી જાય? 300 મીટર. પણ એવું આપણને કીધું નથી, આ જસ્ટ ખાલી અત્યારે મેં તમને સમજાવવા માટે કીધું છે. બાકી બુકમાં આપણને માત્ર પાટલૂનનું કેટલું કાપડ ખરીદ્યું તે તમને આપેલું છે. ચલો, દાખલો મોટો છે, તમારે આમ લાઇનમાં જ લખવાનું. મારે બોર્ડમાં નીચે હવે જગ્યા ન હોય માટે મેં સાઈડમાં લખ્યું છે. પહેલાં રકમ લખવાની બેટા, પછી આખો સરસ રીતે મોટો દાખલો ગણી નાખવાનો છે. આ પૂરું થાય એટલે હું તમને દાખલા નંબર 1-8 કરાવું છું. અને આજે બીજું કોઈ હોમવર્ક આપવાની નથી. હું જે મેં દાખલા કરાવ્યા છે બેટા, એના એ દાખલા તમારે એકવાર પાકી નોટમાં લખવાના છે, અને તમારે તમારી રફ નોટની અંદર એક દાખલો 2 વખત લખવાનો છે, બરાબર છે. ચલો બોર્ડ ઉપરથી ઝડપથી લખી નાખો. આખું જ બોર્ડ પરફેક્ટ કવર થયું છે જેથી તમે લખી શકો અને સમજી પણ શક્યા છો. અને આ તો વિડીયો છે એટલે સારું છે કે તમે પોઝ કરીને પણ લખી શકો, બરાબર છે. ચલો, હવે જે દાખલો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે બેટા. હું તમને કહી દઉં છું, ટેસ્ટમાં પરીક્ષામાં આ દાખલો આવશે, આવશે ને આવશે જ તે, બરાબર છે. ચલો, દાખલા નંબર 8. હરણનું એક ઝુંડ છે, એમાંથી અડધા હરણ. હવે હરણના ઝુંડની અંદર આપણે સમજી લઈએ કે હરણ કેટલા હશે? લગભગ એક્સ હરણ હશે, બરાબર છે. એમાંથી અડધા હરણ ચરી રહ્યા છે. અડધા એટલે એનો અડધો ભાગ, એટલે એક્સ દ્વિતીયાંશ થાય. બાકીના બચેલા હરણમાંથી 3/4. હવે એક જે તમારું વધ્યું છે એક્સ દ્વિતીયાંશ, એમાંથી 3/4 ભાગના હરણ શું કરી રહ્યા છે? તો કે ઉછળકૂદ કરે છે. શું કરે છે? ઉછળકૂદ. અને બાકીના જે 9 હરણ જે છે ને, એ શું કરે છે? તો કે ઝુંડની અંદર પાણી પી રહ્યા છે, એટલે કે તળાવમાંથી પાણી પી રહ્યા છે. તો ઝુંડની અંદર કેટલા હરણ હશે? તો હરણની સંખ્યા શોધવાની છે, બરાબર. આપણને આપેલી નથી, બરાબર. હું તમને એમ કહું છું કે ધારો કે હરણની સંખ્યા કેટલી છે બેટા? એક્સ છે. કેટલી છે? એક્સ છે. ધારો કે હરણની સંખ્યા એક્સ છે. ધારો કે હરણની સંખ્યા, બેટા દાખલા થોડા મોટા છે એટલે થોડા નાના અક્ષર કાઢું છું, કેમ કે નહીતર બોર્ડ ઉપર સમાય એમ છે
नहीं। धारो कि हरण की संख्या बेटा केटली छे, एक्स छे। तेमाथी तमने एवुं कीधुं छे अर्धा हरण जे छे ने ई चरी रह्या छे। शुं करी रह्या छे? अर्धा हरण चरी रह्या छे, बराबर। अर्धा हरण हवे एक्स ना अर्धा એટલે એક્સ એકાએક એટલે એક્સ દૃતીયાંશ હરણ શું કરી રહ્યા છે? તો કે ચરી રહ્યા છે, બરાબર છે। હવે જે ચરી રહ્યા છે એની પછી શું વાત કરી છે? તો કે જે ચરી રહ્યા છે, હવે બાકીના જે હરણ જે છે એમાંથી ત્રણ ચતુર્થાંશ હરણ જે છે ને ઉછળકૂદ કરે છે। શું કરે છે? ઉછળકૂદ। તો ઉછળકૂદ કરનાર હરણ જે ચરી રહ્યા છે ને એમાંથી ત્રણ ચતુર્થાંશ શું કરે છે? તો કે ઉછળકૂદ કરે છે। તો ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સ થઈ ગયા, અને ચાર દુ આઠ થઈ ગયું। આ રીતે ત્રણ ચતુર્થાંશ કીધા છે ને, ઓકે, એટલે ત્રણ એક્સના છેદમાં કેટલા આવી ગયા? આઠ। હવે કહે છે કે બાકીના જે નવ હરણ છે એ શું કરી રહ્યા છે? તો કે પાણી પી રહ્યા છે। શું કરી રહ્યા છે? પાણી। જો ચરી રહ્યા છે કેટલા? તો કે એક્સ દૃતીયાંશ, બરાબર। પછી ઉછળકૂદ કેટલા કરે છે? તો કે ત્રણ એક્સના છેદમાં આઠ। બાકીના જે નવ છે એ શું કરે છે? તળાવમાં પાણી। તો ધારેલી સંખ્યા કેટલી છે બેટા? એક્સ। હવે આપણને બધાને આવડે છે, ચલો ફરીથી સમીકરણ સમજાવું છું। ધારો કે હરણની સંખ્યા બેટા કેટલી છે? એક્સ। હવે જે સંખ્યા છે એમાંથી અડધા જે હરણ છે એ ચરી રહ્યા છે, એટલે અડધા એટલે એક્સ ગુણ્યા એક દૃતીયાંશ એટલે એક્સ ગુણ્યા એક એટલે એક્સના છેદમાં બે। હવે જે ચરી રહ્યા છે એનેથી પછી જે બીજા બાકી વધ્યા એ ત્રણ ચતુર્થાંશ ભાગના જે હરણ છે એ કૂદકા મારે છે, ઉછળકૂદ કરે છે, એટલે ત્રણ ચતુર્થાંશને ચરી રહ્યા છે એક દૃતીયાંશ। ઉપર અંશ અંશનો ગુણાકાર છે એક છેદનો, તે ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સના છેદમાં આઠ। હવે જે બાકી રહ્યા એ હરણ શું કરે છે? તો કે તળાવમાં પાણી પીવે છે। તો કુલ હરણની સંખ્યા શોધો, એ જ મેં સમીકરણ એક્સના છેદમાં બે, ત્રણ એક્સના છેદમાં આઠ વત્તા નવ, અને ધારેલી સંખ્યા કઈ છે બેટા? બરાબર એક્સ। ઓકે, ચલો હવે સમજાય ગયું। હવે શું કરવાનું છે? કે અપૂર્ણાંક સંખ્યા હોય ત્યારે નિયમ છે કે એના છેદ કેવા હોવા જોઈએ બેટા? સરખા। જો છેદ સરખા નથી તો તમારે છેદને કેવા કરવા પડે બેટા? સરખા। છેદ સરખા કરવા માટે તમારે શું કરવું પડે? લસાઅ શોધવો પડે, બરાબર। બધી પેન થોડીક લાઇટ લાગે છે, જોઈએ, ચલો, બરાબર છે। ચલો અહીંયા ઘડી તમે લસાઅ કેટલો, પહેલાં તો લખીએ આપણે, એક્સના છેદમાં બે વત્તા ત્રણ એક્સના છેદમાં આઠ વત્તા નવના છેદમાં કાંઈ નથી, તો આપણે કેટલા સમજશું? એક્સ, બરાબર એક્સ। હવે આનો તમારે લસાઅ લેવાનો છે, શું શોધવાનો છે બેટા? તમારે લસાઅ, તો આમાં લસાઅ કેટલો આવશે? તો કે લસાઅ બરાબર તમે કેટલા લેશો બેટા? આઠ તમારે લસાઅ લેવો પડે। કેટલો લસાઅ લેવો પડશે તમારે? આઠ લસાઅ લેવો પડે। હવે તમે અહીંયા જુઓ ને, તો હું તમને એવું કહી શકું કે એક્સ એક્સ વાળી સંખ્યા આપણે ડાબી બાજુ લઈએ છીએ, અને આંકડાકીય માહિતીથી તમે કઈ બાજુ લઈ જાઓ છો? જમણી બાજુ। તો પહેલાં એ કરી નાખીએ, ત્રણ એક્સના છેદમાં આઠ। હવે આ વત્તા છે, આ બાજુ આવશે તો શું થઈ જશે બેટા? ઓછા, એના છેદમાં કાંઈ નથી તો એક, અને આ નવ, નવના છેદમાં એક, લખો તોય ચાલે, ન લખો તો પણ ચાલે। મેં શું કર્યું બેટા? જમણી બાજુ હું આંકડાકીય માહિતીને લઈ ગઈ, સમીકરણ ચલાવ્યું, ત્યારનું મેં સમજાવ્યું છે કે એક્સ કે વાય કે અજ્ઞાત સંખ્યા ડાબી બાજુ, અને જે આંકડા આપેલા છે એ કઈ બાજુ લઈ જવાના? જમણી બાજુ। હવે તમે આનો લસાઅ લો છો, તો કે લસાઅ બરાબર કેટલા લેતા બેટા? આઠ લેતા। આ તો બરાબરની આ બાજુ છે, એનો લસાઅ જોવાની જરૂર નથી, ઓકે। ચલો હું અહીંયા ઘડી સાઈડમાં લખું છું, બરાબર। હવે એક્સને કેટલા વડે ગુણો તો આઠ થશે બેટા? બેને કેટલા વડે ગુણો? તો કે ચાર વડે, નીચે ચાર તો ઉપર પણ ચાર। પછી ત્રણ એક્સના છેદમાં આઠ છે, બરાબર, એટલે એ તો આઠ છે, તેમાં આપણે કાંઈ કરવાનું નથી। અહીંયા વત્તા હતા એ આ બાજુ આવ્યા એટલે ઓછા થઈ ગયા હતા, બરાબર, એટલે આના છેદમાં એક છે તો આઠ વડે ગુણો, નીચે આઠ તો ઉપર પણ કેટલા વડે ગુણવું પડે? આઠ, બરાબર। તમને કેટલા આપી દીધા છે? નવ, બરાબર। એ તો જમણી બાજુની સંખ્યા છે, ત્યાં આપણે છેદની કોઈ જરૂર, ચાર ગુણ્યા એક્સ એટલે કેટલા એક્સ હશે બેટા? ચાર એક્સ, ચાર દુ આઠ, વત્તા ત્રણ એક્સના છેદમાં આઠ, અને આઠ એક્સના છેદમાં આઠ, બરાબર, કેટલા થઈ ગયા? નવ। હવે તમે કરી શકો, ચાર એક્સ વત્તા ત્રણ એક્સ ઓછા આઠ એક્સ, હવે બધાના છેદ સરખા થઈ ગયા છે એટલે આઠ બરાબર નવ। હવે ભાગાકાર છે જે જમણી બાજુ જશે તો શું થઈ જશે બેટા? ગુણાકાર થઈ જશે। હવે ચાર એક્સ ને ત્રણ કેટલા એક્સ થાય બેટા? સાત એક્સ ઓછા આઠ એક્સ બરાબર નવ, આ ભાગાકાર છે, આ બાજુ ગયો તો ગુણાકાર, એટલે કે આઠ એક્સ સાત એક્સમાંથી આઠ એક્સમાંથી સાત એક્સ જાય એટલે ખાલી શું વધે? એક્સ, અને નવ અઠાણી કેટલા થઈ જાય બેટા? બોતેર થઈ જાય। નવ અઠાણી કેટલા થાય છે બેટા? બોતેર, બરાબર છે।
आ पण माइनस छे अने सामे पण तमारी ई जे वत्ता हता ई आ बाजू गया तो शू थई गया था बेटा ओछा थई गया था बराबर छे आ पण एटले आ आठ माथी सात जाए एटले एक्स अने नौ अठाने बोतेर पण केवा बोतेर माइनस बराबर बन्ने बाजू संख्या केवी आवी माइनस एटले के बन्ने बाजू माइनस माइनस शू थई जशे प्लस एटला जवाब तमारो आवी गयो बोतेर चिंता न करता आखो दाखलो हूँ फरीथी तमने समझावु छूँ पहले बोर्ड आखू कवर थाय छे ने ओके चलो फरीथी आखो दाखलो समझावु छूँ बेटा पहला तमने एवुं कीधुं छे के हरण छे धारो के हरणनुं एक झूंड छे पण एमां हरणनी संख्या खबर नथी एटले के धारो के हरणनी संख्या केटली छे बेटा एक्स छे એમાંથી અડધા હરણ શું કરી રહ્યા છે ચરી રહ્યા છે જે છે એમાંથી એટલે એક્સ દૃતીયાંશ થઈ જાય બેટા એક્સ ગુણ્યા એક દૃતીયાંશ એક્સ ક્યાં એક્સ ને બે ના બે એમાંથી ઉછળકૂદ કેટલા હરણ કરે છે તો કે ત્રણ ચતુર્થાંશ હરણ શું કરે છે બેટા તો કે ઉછળકૂદ કરે છે શું કરે છે બેટા ઉછળકૂદ એટલે ત્રણ ચતુર્થાંશ અને એક દૃતીયાંશ આ એક્સ દૃતીયાંશ ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સ ને ચાર દુ આઠ હવે તમને એવું કીધું છે બાકીના જે હરણ છે ને એ તળાવમાંથી પાણી પીવે છે બરાબર એટલે આ બધાનો સરવાળો કરો ત્યારે આપણને હરણની સંખ્યા મળી જાય ઓકે તો અહીંયા એક્સના છેદમાં બે ત્રણ એક્સના છેદમાં આઠ વત્તા નવ બરાબર એક્સ હવે જેના છેદમાં કાંઈ નથી તે છેદમાં આપણે એક એક સમજી શકીએ બરાબર ને એની અહીંયા ઘડી પણ છેદમાં આપણે કેટલા સમજ્યા હતા એક અને અહીંયા પણ છેદમાં તમે કેટલા સમજો છો એક બરાબર યાદ રાખજો હવે એક્સના છેદમાં બે ત્રણ એક્સના છેદમાં આઠ હવે મેં તમને એવું કીધું હતું કે આ જે અજ્ઞાત સંખ્યા હોય એને ડાબી બાજુ લેવાની આંકડા કઈ બાજુ લઈ જવાના બેટા જમણી બાજુ તો આ અજ્ઞાત સંખ્યા છે એને આપણે ડાબી બાજુ લાવ્યા અને આ જે આંકડાકીય માહિતી છે એને જમણી બાજુ નવ વત્તા હતા એટલે આ બાજુ ગયા તો શું થઈ ગયા બેટા ઓછા થઈ ગયા બરાબર છે હવે આ એક્સ એક્સવાળી અપૂર્ણાંકવાળી સંખ્યા છે એના છેદ કેવા હોવા જોઈએ સરખા છેદ સરખા નથી તો છેદને તમે સરખા કરો ઓકે તો લસા બરાબર કેટલો લીધો આઠ હવે આ નવના છેદમાં એક લખો તો પણ ચાલે નો લખો તો પણ ચાલે પછી અહીંયા સુધી મેં લખ્યું છે તમને કન્સેપ્ટ ક્લિયર થાય માટે લસા કેટલો લીધો છે બેટા આઠ આઠ લસા લાવવો હોય તો બેને કેટલા વડે ગુણો ચાર વડે નીચેની સંખ્યાને ચાર વડે ગુણો તો ઉપર પણ ચાર એટલે ચાર એક્સના છેદમાં આઠ ત્રણ એક્સના છેદમાં આઠ હવે આઠ એક્સ બરાબર છે એકને કેટલા વડે ગુણો તો આઠ થાય છે બરાબર છે એકને આઠ વડે ગુણો નીચે આઠ વડે ગુણો છો તો ઉપર પણ આઠ એટલે આઠ એક્સ થઈ ગયા એટલે ચાર એક્સના છેદમાં આઠ ત્રણ એક્સના છેદમાં આઠ આઠ એક્સના હવે જુઓ અમે બધાના છેદ કેવા થઈ ગયા સરખા છેદ સરખા થઈ જાય પછી તમને સરવાળો કીધો છે તો સરવાળો કરો અને બાદબાકી કરવાની કીધી છે તો આપણે બાદબાકી કરશું ચાર એક્સ વત્તા ત્રણ એક્સ ઓછા આઠ એક્સ આ ગુણાકાર છે આ બાજુ આ ભાગાકાર છે ને છેદમાં તો આ બાજુ જશે તો શું થઈ જશે બેટા ગુણાકાર હવે આ જો માઇનસ એકદમ પાસે લખેલું છે એમાં મિસ્ટેક ન થાય આ માઇનસ નવ થોડું છૂટું લખી નાખો બરાબર માઇનસ નવ બરાબર છે હવે તમે જોઈ લો અહીંયા પણ તમને માઇનસ નવ ઓછું દેખાય છે માઇનસ નવ ગુણ્યા આઠ જો સાત એક્સમાંથી આઠ એક્સ જાય એટલે વત્તા ઓછા ઓછા ને મોટી સંખ્યા સામેનું ચિહ્ન તો આઠમાંથી સાત ગયા તો એક એટલે એક ન લખો તો પણ ચાલે એટલે એક્સ અને નવ અઠા બોતેર ગુણાકારનો નિયમ છે એક પણ સંખ્યા જો માઇનસ હોય તો આપણે જવાબ કેવો કરી નાખવાનો માઇનસ કરી નાખવાનો એટલે નવ અઠા કેટલા થઈ ગયા બેટા બોતેર બરાબર આ પણ માઇનસ છે ને આ પણ માઇનસ એટલે માઇનસ માઇનસ કટ થઈ ગયા એટલે એક્સ બરાબર કેટલા આવી ગયા બોતેર એટલે કે હરણની સંખ્યા કેટલી હશે તો કે હરણની સંખ્યા બોતેર હશે હરણની સંખ્યા કેટલી હશે બેટા બોતેર હશે કૂટ પ્રશ્ન છે પરફેક્ટ જવાબ લખેલો હોવો જોઈએ હરણની સંખ્યા બોતેર હશે સમજાઈ ગયું હવે જો આજે આજ આજ સાથે આજે આપણું 2.4 આખું પૂર્ણ થઈ જાય છે એમાં મેં માત્ર તમને ત્રીજો ને ચોથો દાખલો નથી કરાવ્યો એ તમે પણ નહીં કરો સ્કૂલે આવશો તો હું સ્કૂલે કરાવી દઈશ અથવા તો જો સ્કૂલમાં આવવાનું ન થાય તો રિવિઝન લેક્ચરમાં પણ એ દાખલો હું તમને કરાવી દઈશ આજે 2.4નો પહેલો બીજો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો દાખલો પૂરો થઈ ગયો છે નવમો અને દસમો દાખલો મેં તમને જાતે કરવા માટે આપેલો છે હવે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે 2.5નો અભ્યાસ કરીશું બરાબર એટલે વ્યવસ્થિત રીતે તમે તૈયારી કરજો વ્યવસ્થિત રીતે નોટો પૂર્ણ કરજો બેટા આની આ પરિસ્થિતિ રહે તો આપણે ભણવાનું તો છે જ તે આ દાખલા ખૂબ જ મહત્ત્વના છે